નારાયણ બાળપ્રભુ ઘનશ્યામ અને નાના ભાઈ ઈચ્છારામ ખૂબ જ નાના હતા ત્યારે ભક્તિ માતા અને ધર્મપિતાએ દેહ ત્યાગ કર્યો હતો. મોટા ભાઈ રામ પ્રતાપભાઈ અને એમના પત્ની ભાભી સુહાસની ખૂબ જ બંને ભાઈને લાડકોડથી ઉછેર કરતા હતા. ભગવાન ઘનશ્યામે તો વિચારેલું હતું કે હું આ પૃથ્વી પર શું કરવા આવ્યો છું. 11 વર્ષની ઉંમર થઈ એટલે વન વિચરણ કરવા પોતે સવારે વહેલા નીકળી ગયા છે અને સુહાસની ભાભી જોવે છે કે ઘનશ્યામ નથી અને જે એમનો વાર્તાલાપ છે તે આ કીર્તન દ્વારા આજે આપણે સાંભળશું. વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, હે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, હું ભક્તિ માતાના બાળ તમે વહેલાયાવો રે, તમારી વાટું રે જોવે છે તમારા ભોજાય, તમારી વાટું રે જોવે છે તમારા ભોજાય, કે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે. સાસુ સસરાએ કહ્યું હતું ઘનશ્યામને સાચવજો, આજે હું શું રે આપીશ સર્વેને જવાબ, કે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, હો ભક્તિ માતા ધર્મ પિતાના બાળ વહેલાયાવો રે, તમારી વાટું રે જોવે છે તમારા મોટા ભાઈ, તમારી વાટું રે જોવે છે તમારા મોટા ભાઈ, હે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે. મા બાપે કહ્યું તું તમારા નાના ભાઈને સાચવજો, આજે હું શું રે આપીશ સર્વેને જવાબ, કે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, હું ભક્તિ માતા ધર્મ પિતાના બાળ વહેલાયાવો રે, તમારી વાટું રે જોઉં છું નાનો ઈચ્છારા, તમારી વાટું રે જોઉં છું નાનો તમારો ભાઈ, કે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે. નાનપણમાં મા બાપે છોડા દે ચાલા રે, મને હતું ઘનશ્યામ ભાઈ લાડ લડાવશે, હે વહેલાયાવો રે ઘનશ્યામ ભાઈ વહેલાયાવો રે, હે ભક્તિ માતાના બાળ તમે વહેલાયાવો રે, હે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, તમારો સાતાપ અમને બહુ સતાવે, ક્યાં હશો ને તમે શું જમતા હશો, કે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, હે ભક્તિ માતા ધર્મ પિતાના બાળ વહેલાયાવો રે. નોધારા કરીને તમે ક્યાં ચાલ્યા રે, અમે જાણીએ છીએ તમે વનમાં ગયા છો, હે વહેલાયાવો રે ઘનશ્યામ તમે વહેલાયાવો રે, ત્યાં ભૂખ તડકો ટાઢ કેમ સહન કરશો રે, એમ રૂવે ભાઈ બોચાઈ તમે વહેલાયાવો રે, હો વહેલાયાવો રે ઘનશ્યામ ભાઈ વહેલાયાવો રે, હું ભક્તિ માતા ધર્મ પિતાના બાળ વહેલાયાવો રે. નારાયણ બાળપ્રભુ ઘનશ્યામ અને નાના ભાઈ ઈચ્છારામ.